हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज आप आगे जुए मनोतनाव की लाक्षणिकताओं एट्ले कि कैरेक्टरिस्टिक्स ऑफ स्ट्रेस। बराबर है, तो तमने क्वेश्चन एवं पूछाई सके कि मनोतनाव की जो लाक्षणिकताओं से जनाओ। बराबर, तो यनी अपनी लाक्षणिकताओं जुए। बराबर, तो यहाँ के लाक्षणिकताओं से तो पहली से भौतिक लाक्षणिकता, बराबर है, एना पछी से मानसिक लाक्षणिकताओ, बराबर, अने त्रीजी से वर्तणूक संबंधी लाक्षणिकताओ। बराबर, तो आज लाक्षणिकताओ से आप एक पछी एक जुए। तो पहली लाक्षणिकता है, पहला लक्षणों जे छे आपणे जोईए, साइकोलॉजिकल सीम्टम्स। तो शुरुआत समयगाड़ा में मानसिक दबाव की परिस्थिति ने तंदुरस्ती और डाक्टरी विज्ञान साथ साकड़वामां आवी हती। आ अंगे तनावना भौतिक परिणामों अंगे जे संशोधनों थया तेने तेना तारणों नीचे प्रमाणे छे। तो पाचन तंत्र ने मानसिक दबाव जे छे असर करे छे, एटले के मेटाबोलिज्म छे ने ए घटे छे। पछी हृदयना धबकारा छे एमां वधारो थाय छे, श्वासोच्छ्वासनी जे झड़प छे एमां वधारो थाय छे, लोहीनुं जे दबाण छे एमां वधारो थाय छे, माथाना दुखावामां परिणमे छे, हार्ट एटेकनी परिस्थिति छे ए सर्जे छे। ओके, तो अहीं ए नोंधवुं जोईए कि ऊपर दर्शावेल भौतिक लक्षणों जे छे ए वधु चोक्कस अने स्पष्ट नथी। आथी जे मानसिक दबाव अने भौतिक लक्षणों छे चोक्कस सहसंबंध प्रस्थापित करवो प्रमाणमां जटिल छे। बराबर छे, तो आ बधी वस्तु छे ने ए थई शके छे, पण आमां केवुं छे कि जे भौतिक लक्षणो साइकोलॉजिकल जे लक्षणो छे, बराबर छे, ए बधाने नहीं थता होय। बराबर छे, કેમ કે એ ડિપેન્ડ કરે છે કે આપણે સહન કરી શકીએ છીએ કે નથી કરી શકતા। બરાબર છે, એટલે આવું થાય જ એવું જરૂરી નથી। બરાબર છે, કેટલીક વાર એમ પેલું પ્રેશર આવે કે પછી એવી રીતે પણ બધી પરિસ્થિતિ ઊભી થાય કે માથું દુખાવો, ચક્કર આવે, એવું બધું બી થાય। બરાબર છે, પછી આપણને કેવું છે કે ટેન્શનના લીધે આપણને કંઈ ગમતું નહીં હોય, બરાબર, એવા લક્ષણો જે છે એ પણ ઊભા થાય છે। ચાલો તો હવે આપણે જોઈએ માનસિક લક્ષણો, સાયકોલોજિકલ સિમ્ટમ્સ કયા કયા છે એ। બરાબર, તો જ્યારે કર્મચારી કામની પરિસ્થિતિ દરમિયાન માનસિક દબાવની પરિસ્થિતિ છે એમાં હોય છે, તો ત્યારે તેના પરિણામો નીચે પ્રમાણે આવે છે। તો કાર્ય અસંતોષ એટલે કે જોબ ડિસેટિસ્ફેક્શન જે છે એ ફીલ કરે છે, માનસિક ખેંચ એટલે કે ટેન્શન, ચિંતા એન્ઝાયટી, ચીડિયાપણું એટલે કે ઇરિટેશન, કંટાળો, બોર્ડમ અને નિર્ણયમાં વિલંબ, પ્રોસાસિટેશન। બરાબર, તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એનું નિર્માણ થવાના કારણો જે છે નીચે પ્રમાણે છે। તો સત્તા જવાબદારીની અસ્પષ્ટતાઓ, કામની ગતિ ઉપર અંકુશનો અભાવ, પ્રવૃત્તિનું વધુ પડતું વૈવિધ્ય, પ્રતિપોષણનો અભાવ। બરાબર, એના પછી છે વર્તણૂક સંબંધી લાક્ષણિકતાઓ। તો જે માનસિક દબાવયુક્ત પરિસ્થિતિમાંથી પસાર થતી જે વ્યક્તિ છે, તો વ્યક્તિ સંબંધી નીચેની લાક્ષણિકતાઓ અહીંયા માલુમ પડે છે। તો ગેરહાજરીપણું, એબ્સેન્ટિઝમ, વારંવાર નોકરી બદલવી, જોબ ટર્ન ઓવર, ખાવાની પદ્ધતિમાં ફેરફાર, નશીલા પદાર્થોનું સેવન, ઊંઘમાં ખલેલ અને અનિદ્રાવસ્થા, બોલવાની ઝડપમાં વધારો। જો તો હવે આ જેટલી બી પરિસ્થિતિ છે ને એની અંદર જે ફિઝિયોલોજિકલ સિમ્ટમ્સ છે, બરાબર છે, તો એમાં કેવું હોય કે લોહીનું દબાણ એટલે કે પ્રેશર ને બધું છે ને તમને વધારે જોવા મળે, બરાબર છે, અચાનક ચક્કર આવી જાય, માથું દુખવા માંડે, ગરમી લાગવા માંડે, એવા બધા સિમ્ટમ્સ છે ને એ આપણે બતાવે છે કે સ્ટ્રેસ છે। બરાબર, એટલે એવું જરૂરી નથી ગરમીના લીધે પણ થાય, કે પણ આપણે રેગ્યુલર ખાવા પીવાનું હોય, બરાબર, આપણે એકદમ હેલ્ધી હોઈને તેમ છતાં પણ આપણને આવી ફિલિંગ આવે ને તો આપણે જે સ્ટ્રેસ છે ને એનો અનુભવ કરતા હોઈએ। બરાબર છે, અને જે સાયકોલોજિકલ સિમ્ટમ્સ છે, બરાબર છે, તો એમાં છે ને આ જે ચીડિયાપણું છે, બરાબર, ઇરિટેશન, વારે વારે ખીજવાઈ જઈએ, બરાબર, ગુસ્સે થઈ જઈએ, વગર કામની ચિંતા કર્યા કરે, એ બધા લક્ષણ છે ને બહુ જલ્દી જોવા મળે છે। બરાબર, અને જે વર્તણૂક સંબંધી વસ્તુ છે, બરાબર, તો કોઈને એવું હોય કે નહીં ગમતું હોય તો એ લોકો શું કરે છે, એબ્સન્ટ રહેવાનું ચાલુ કરે છે। બરાબર છે, પછી જે ખાવા પીવાની પદ્ધતિઓ એની અંદર ફેરફાર થાય છે, ઓકે, દારૂ પીવાનું ચાલુ કરી દે છે, પછી રાત્રે ઊંઘ નહીં આવે એ પણ એક સિમ્ટમ્સ છે,
બરાબર છે કે પછી અચાનક જાગી જઈએ ને પછી ઊંઘ નહીં આવે, પછી આ બોલવાની ઝડપમાં વધારો, એ વસ્તુ પણ બધામાં જોવા મળે છે, બરાબર, કે બોલતા બોલતા અચકાઈ જઈએ. તો એ જે છે વસ્તુ, એ વ્યક્તિની અંદર સ્ટ્રેસ ભરેલો છે બહુ બધો, એ બતાવે છે. તો અહીંયા જે કેટલાક સંશોધનો છે એના દ્વારા જે કાર્ય બજવણી છે એટલે કે પર્ફોમન્સ અને માનસિક દબાવ છે એટલે કે સ્ટ્રેસ, એના વચ્ચેના જે સંબંધો છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી એક સર્વસામાન્ય પરિણામ એ છે કે કાર્ય બજવણી અને તણાવ વચ્ચેનો જે સંબંધ છે એ નીચેની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે ઊંધા યુ એટલે કે ઇન્વર્ટેડ યુ જે છે એના આકારમાં અહીંયા દર્શાવવામાં આવેલો છે, બરાબર. તો આ જે આકૃતિ છે ને એમાં જો એક્સ અક્ષ અને વાય અક્ષ છે, બરાબર, એમાં જે સપાટી છે એ નીચી અને ઊંચી, અહીંયા પણ નીચી અને ઊંચી છે, બરાબર, બંને સાઈડ જો. તો આ છે કાર્ય બજવણીનો પાર્ટ, એમાં છે નીચી અને ઊંચી. ઓકે, જો આ પરિસ્થિતિ છે ને એ કાર્ય બજવણી છે, બરાબર, આ જે છે ને એ કાર્ય બજવણી છે. અહીંનું આ નીચું છે અને પછી ઊંચું છે, અહીંનું આ જે છે ને એ તણાવ છે, બરાબર, એમાં બી આ નીચું છે અને આ ઊંચું છે. ઓકે, તો આ પરિસ્થિતિમાં શું થાય છે કે જેમ જેમ વ્યક્તિ છે ને શરૂઆતના તબક્કામાં કેવું હોય કે તણાવની પરિસ્થિતિનો સામનો એ કરી શકે છે, તો આ છે ને તણાવનો પરિસ્થિતિનો એ સામનો કરે છે, બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા કેવું છે કે એની કાર્યદક્ષતા છે ને ઊંચી થવા માંડે છે, બરાબર, કેમ કે સ્ટ્રેસ લેવલ જે છે એ જેમ જેમ વધે ને તેમ તેમ એની કાર્યદક્ષતા જે છે એટલે એ બતાવે છે કે હા જો હું સારી રીતે કામ કરી શકું છું, બરાબર છે. પરંતુ એ જેમ જેમ આ તણાવ વધતો જાય ને તો એક લેવલ એવું આવે છે ને કે એને છે ને એના કાર્યથી ડિસેટિસ્ફેક્શન ફીલ થવા માંડે છે, બરાબર છે, કે પછી એને એના કામ પ્રત્યે અનગમો પેદા થવા માંડે છે, એટલે એ ધીમે 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 એની અંદર સતત ઘટાડો થવા માંડે છે, બરાબર છે. તો આમ અહીંયા કેવી પરિસ્થિતિ ઊભી થાય છે કે શરૂઆતમાં એને જે સ્ટ્રેસ લેવલ છે એને હેન્ડલ કરી શકે છે, એનાથી એ સારું પર્ફોમન્સ આપે છે, બરાબર છે. પછી છે ને શું થાય છે કે એટલો બધો સ્ટ્રેસ વધી જાય છે, બરાબર છે, તો એને છે ને એની એનું જે કામ છે બોરિંગ લાગવા માંડે, બરાબર છે, એને ગમતું નથી. અને પછી આ જે પરિસ્થિતિ છે એમાં ધીમે 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 કાર્યદક્ષતામાં ઘટાડો થાય છે ને કંટાળો આવે છે, ડિસેટિસ્ફેક્શન અહીંયા એ ફીલ કરે છે, બરાબર છે. તો આમ જે આખી પરિસ્થિતિ છે આવી રીતે ઊભી થાય છે, બરાબર. હવે જે મનોતણાવ છે એના કારણ આપણે જોઈએ, કોઝિસ ઓફ સ્ટ્રેસ. સામાન્ય રીતે જે માનસિક દબાવ જે છે એ કર્મચારીની વ્યક્તિગત માનસિક ભૂમિકા તથા કાર્ય સંબંધી જે પરિબળો છે એની અંદરથી ઉદ્ભવે છે. તો આ પૈકી જે કાર્ય સંબંધી માનસિક દબાવના મુખ્ય કારણો જે છે એના અહીંયા ચાર ભાગો પાડવામાં આવ્યા છે, બરાબર છે. તો કંપનીની નીતિ વિષયક કારણો, બરાબર, વ્યવસ્થાતંત્રના માળખાકીય કારણો, કામની ભૌતિક પરિસ્થિતિઓ સંબંધી કારણો અને પ્રક્રિયા સંબંધી કારણો, આટલા ચાર કારણો અહીં આપવામાં આવ્યા છે. તો કંપનીની જે નીતિ વિષયક લક્ષણો છે એટલે કે પોલિસી રિલેટેડ કોઝિસ, એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થયેલી છે, તો માનવ સાધન સંચાલન માટે કંપની દ્વારા જે નીતિઓ અહીંયા ઘડવામાં આવે છે તે પૈકી નીચે પ્રકારની જે નીતિઓ છે એ કાર્ય સંબંધી દબાવમાં પરિણમે છે. તો અહીંયા અન્યાયી અને મન ફાવે તે રીતે થતું કાર્ય મૂલ્યાંકન એટલે કે અનફેર એન્ડ આર્બિટ્રરી પર્ફોમન્સ ઇવેલ્યુએશન, વળતર દરમાં અસમાનતા, પે ઇનઇક્વિટીઝ, બરાબર, ઇનઇક્વાલિટીઝ એટલે જે સેલેરી ચૂકવવામાં આવે છે, બરાબર છે, એ બધાને અલગ અલગ અહીંયા ચૂકવવામાં આવે છે. પછી જળ નીતિ નિયમો એટલે કે રિજિડ રૂલ્સ, કાર્યપાળીના સમયમાં મનસ્વી ફેરફારો, એના પછી છે મનસ્વી રીતે થતો કાર્યસ્થળનો ફેરફાર. ઓકે, એના પછી છે અસ્પષ્ટ કાર્યવિધિઓ, એના પછી છે કે બિનવ્યવહારુ કાર્ય વર્ણન. તો અહીંયા કેવું છે કે જ્યારે કંપનીની જે નીતિ વિષયક છે એટલે કે પોલિસીસ છે એની અંદર કેવું હોય કે કામ બધા સરખું કરતા હોય પણ અહીંયા સેલેરી છે ને બધાની અલગ અલગ હોય, લાગવગ પ્રમાણે હોય, બરાબર છે. પછી જે કેટલાક નિયમો હોય ને એટલા બધા સ્ટ્રીક રાખવામાં આવે, બરાબર, કે જેની અંદરમાં કામ કરવું તમને થોડુંક પેલું ટેન્શન જેવું લાગ્યા કરે, બરાબર છે. પછી જે કામના કલાકો છે એ વધારી દેવા કે પછી જે કામની શિફ્ટ છે, બરાબર છે, જોબની જે શિફ્ટ છે, બરાબર છે, એની અંદર ચેન્જીસ આવે. ઓકે, કે પછી અહીંયા કાર્યસ્થળ જે છે એનો અહીંયા ફેરફાર, આપણને પૂછવા વગર જ ફેરફાર કરી દેવામાં આવે.
ઓકે, એટલે અનફેર જ્યારે અહીંયા થતું હોય ને ત્યારે આપણને પ્રોબ્લમ કે સ્ટ્રેસ ઊભો થાય છે. પછી વ્યવસ્થા તંત્રના માળખાકીય કારણો એટલે કે સ્ટ્રક્ચર રિલેટેડ કોઝિસ, તો આપ ખુદી નિર્ણય તથા સત્તા સોંપણી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલગીરીનો અમલ, અભાવ, તો લેક ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ એબસન્સ ઓફ પાર્ટિસિપેટિવ ડિસિઝન મેકિંગ. તો અહીંયા કેવું છે કે જે આપ ખુદી નિર્ણય છે એટલે કે જે કેવું હોય કે કંપનીના જે માલિક હોય, માની લો બરાબર છે, એ જાતે જાતે નિર્ણય લઈ લેતા હોય, સીઈઓ હોય તે જાતે નિર્ણય લઈ લેતા હોય, આપણા લીડર હોય કે મેનેજર હોય એ જાતે અહીંયા નિર્ણય લઈ લેતા હોય, તો આપ ખુદી નિર્ણય હોય કે સત્તા સોંપણી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલગીરીનો અભાવ, તો જ્યારે બધાને અહીંયા ઇન્વોલ્વ નહીં કરવામાં આવે બરાબર છે, ત્યારે પણ એવું થાય કે આ તો જાતે જાતે નિર્ણય લઈ લીધો, હવે એ નિર્ણય આપણને નહીં ગમતો, એ નહીં ફાવતો, તો આપણે શું કરીએ, તો ત્યારે આપણને ગુસ્સા આવે, સ્ટ્રેસ લાગે બરાબર છે. એના પછી છે કે બઢતી અને વિકાસની નહિવત તકો, લિટલ ઓપોર્ચ્યુનિટી ફોર પ્રમોશન એન્ડ એડવાન્સમેન્ટ, વધુ પડતી વૈદિકતાનો આગ્રહ બરાબર, એટલે હાઈ ડિગ્રી ઓફ ટ્રાન્સ ફોર્મ્યુલેશન, વધુ પડતું વિશિષ્ટીકરણ, હાઈ ડિગ્રી ઓફ સ્પેશિયલાઇઝેશન. એના પછી છે આંતરવિભાગીય આધારિતપણું, ઇન્ટરડિપેન્ડન્સ ઓફ ડિપાર્ટમેન્ટ્સ ઓર એક્ટિવિટીઝ. એના પછી છે રેખિક મેનેજરો અને સ્ટાફ નિષ્ણાંતો વચ્ચેનો સંઘર્ષો, લાઇન એન્ડ સ્ટાફ કોન્ફ્લિક્ટ્સ બરાબર. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે કામ કરતા હોઈએ પણ આપણી પાસે પ્રમોશન કે જે એડવાન્સમેન્ટ છે બરાબર છે કે ડેવલપમેન્ટ છે, એની અહીંયા જે ઓપોર્ચ્યુનિટી છે ને એ બહુ ઓછી મળતી હોય બરાબર છે, કે પછી અહીંયા જે ફોર્મેશન છે એ ફોર્મેશનની અંદર જ રહેવું બરાબર છે, એવું સ્ટ્રિક્ટલી અહીંયા કહેવામાં આવેલું હોય. પછી બધા જે વિશિષ્ટકરણ છે બરાબર છે કે સ્પેશિયલાઇઝેશન તો હોવું જ જોઈએ, કે આ જે સ્પેશિયલાઇઝેશનવાળા લોકો છે એને આ રીતે જ રહેવાનું, એ બધા સ્ટ્રિક્ટ રૂલ્સ હોય એ બરાબર છે. પછી જ્યારે ઇન્ટર ડિપાર્ટમેન્ટ એક્ટિવિટીઝ છે બરાબર, એ એકબીજા પર આધારિત રાખતી હોય ત્યારે, પછી જે લાઇન અને સ્ટાફ જે સંઘર્ષો છે બરાબર છે, કે રેખિક મેનેજરો છે અને જે સ્ટાફ નિષ્ણાંતો છે એના વચ્ચેના સંઘર્ષો બરાબર છે, તો આવી રીતે અહીંયા સ્ટ્રેસ જે છે એ ઊભો થઈ શકે છે. એના પછી છે કામની ભૌતિક પરિસ્થિતિઓ સંબંધી કારણો, તો ફિઝિકલ વર્કિંગ કન્ડિશન રિલેટેડ કોઝિસ, તો એમાં વધુ પડતું ટોળું અને અંગતતાનો અભાવ, ઓવરક્રાઉડિંગ એન્ડ લેક ઓફ પ્રાઇવસી બરાબર છે. તો આપણે વધારે પડતા કેવું એમ ટોળા ટોળામાં રહેતા હોઈએ અને આપણું જે કામ કરવાનું છે એ કામમાં આપણને ડિસ્ટર્બન્સ થતું હોય બરાબર, વધુ પડતો ઘોંઘાટ, વધુ પડતું ગરમ અને ઠંડુ હવામાન, તો જ્યારે ઘોંઘાટ બહુ થતો હોય એ વધુ પડતું ઠંડુ વાતાવરણ હોય બરાબર છે, કે પછી ગરમ વાતાવરણ હોય, તો આપણને અહીંયા કેવું છે કે કામ કરવાનું ગમતું નથી. હવા પ્રદૂષણ, ધુમાડો, રસકણો વગેરે, પછી ત્યાં હવા પ્રદૂષણ હોય, ધુમાડો થતો હોય બરાબર છે, રસકણો, કે પછી કેવું છે કે હવા ઉજાસવાળું નહીં હોય, બંધ બંધ હોય, બારી નહીં હોય, પંખા જે હોય, ગરમી વધારે હોય ને તો બી પંખા જે હોય એ ઓછા હોય, તેવી પરિસ્થિતિમાં આપણને કામ કરવાનું ગમતું નથી બરાબર. પછી જે હવા પ્રદૂષણ, ધુમાડો, રસકણો જે છે એ સલામતીના સાધનોનો અભાવ, એટલે કે અહીંયા કેવું છે કે જે સેફ્ટી હઝાર્ડ્સ છે બરાબર છે, તો એના માટેના અહીંયા કોઈ સાધનો પ્રોવાઈડ કરવામાં નહીં આવે ત્યારે બરાબર છે. તો લાઈક ફાયર સેફ્ટીના જે સાધનો છે એ બરાબર છે, એવી બધી વસ્તુ નહીં હોય ત્યારે, અપૂરતો પ્રકાશ અને પડછાયા, હવા ઉજાસ નહીં આવતી હોય બરાબર, બારી બારણા બરાબર નહીં હોય, બંધ બંધ હોય તો આપણને કામ કરવાનું નહીં ગમે. એના પછી છે પ્રક્રિયા સંબંધી કારણો, એટલે કે પ્રોસેસ રિલેટેડ કોઝિસ, તો માહિતી સંચારનો જે અભાવ અને અપૂરતો માહિતી સંચાર, એટલે કે એબસન્સ ઓફ કમ્યુનિકેશન ઓર પુઅર કમ્યુનિકેશન, વાસ્તવિક કાર્ય સંબંધી ફીડબેકનો અભાવ, લેક ઓફ ફીડબેક અબાઉટ પર્ફોમન્સ, બે અથવા વધુ કર્મચારીઓ વચ્ચે લક્ષ્યાંકો સંબંધી અસ્પષ્ટતાઓ તથા સંઘર્ષ, એમ્બિગ્યુઅસ એન્ડ કોન્ફ્લિક્ટિંગ ગોલ્સ, વાસ્તવિક કાર્ય માપવાની અચોક્કસતાનો અને અસ્પષ્ટતાઓ, ઇનએક્યુરેટ એન્ડ એમ્બિગ્યુઅસ પર્ફોમન્સ મેઝરમેન્ટ, અપૂરતી તાલીમ અથવા તાલીમનો અભાવ, ઇનએડિક્વેટ ઓર એબસન્સ ઓફ ટ્રેનિંગ, અપૂરતા સાધનો અથવા સાધનોનો અભાવ, ઇનએડિક્વેટ ઓફ ઓર એબસન્સ ઓફ રિસોર્સિસ બરાબર. તો આવી પરિસ્થિતિની અંદર પણ કેવું છે કે જે સ્ટ્રેસ છે એ ઊભો થાય છે, જ્યારે કમ્યુનિકેશન બરાબર નહીં થતું હોય, કોઈ સાંભળતું નહીં હોય બરાબર છે, પછી ફીડબેક પર્ફોમન્સના રિલેટેડ કોઈ ફીડબેક નહીં આવતો હોય બરાબર છે, કે પછી
કેવું છે કે બહુ બધા કર્મચારીઓ હોય તો એ લોકો વચ્ચે જે ગોલ્સ છે, ગોલ્સ અહીંયા બરાબર સ્પષ્ટતાની કરેલી હોય, બરાબર છે. પછી જે પણ ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન બરાબર નહીં મળતી હોય, અધૂરી અધૂરી મળતી હોય, તો ત્યારે બરાબર છે. પછી જ્યારે ટ્રેનિંગ જે છે એ ટ્રેનિંગ બરાબર આપવામાં નહીં આવતી હોય કે આપવામાં જ નહીં આવતી હોય ત્યારે. પછી જે સાધનો છે તો એ અમુક લિમિટેડ સાધનની અંદર બધું કામ કરવાનું હોય, બરાબર, તો કેટલું બધું એડજસ્ટમેન્ટ કરવું પડે, તો ત્યારે સ્ટ્રેસ આવે. તો અપૂરતા સાધનો છે ત્યારે આપણે સ્ટ્રેસનો અનુભવ કરવો પડે છે.